જોરિયાસો વીટીવી ન્યૂઝ ગુજરાતી હું સુવંકુ રાવલ સમાચારની શરૂઆત કરીએ। દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની પત્નીની કરોડોની સંપત્તિ જપ્ત થઈ છે। પૂર્વ પ્રમુખ સુખા પટેલની પત્નીના નામની 6,73,00,000ની મિલકતો જપ્ત કરવામાં આવી છે। તો ઓગસ્ટમાં સુખા પટેલના ઘરે ઈડીએ તપાસ હાથ ધરી હતી। મની લોન્ડરિંગના કેસમાં સુખા પટેલ સામે ઈડીએ કાર્યવાહી કરી। 2018માં ડબલ મર્ડર કેસમાં સુખા પટેલ જેલમાં બંધ છે, ત્યારે સુખા પટેલની પત્નીની કરોડોની મિલકત જપ્ત થઈ છે। तो दमण जिला पंचायत ना पूर्व प्रमुख जेनी पत्नी ना करोड़ों की संपत्ति जप्त करी छे, ऑगस्ट में सुखा पटेल ना घरे ईडीए तपास हाथ धरी हती, त्यारे मनी लॉन्डरिंग केस में सुखा पटेल सामे महत्वपूर्ण कार्यवाही। तो 2018 डबल मर्डर केस में सुखा पटेल जेल में बंद छे, त्यारे सुखा पटेल नी पत्नी नी जे करोड़ों की संपत्ति छे ते करोड़ों की संपत्ति जप्त करवामां आवी छे। पूर्व प्रमुख छे सुखा पटेल, जेनी પત્નીના નામની 6,73,00,000ની જે મિલકતો છે તેના ઉપર કાર્યવાહી શરૂ થઈ છે। તો મની લોન્ડરિંગ કેસમાં સુખા પટેલ સામે ઈડીએ કાર્યવાહી કરી। તો આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનવ, સુખા પટેલની પત્નીની કરોડોની મિલકતો જપ્ત થઈ છે, શું કાર્યવાહી? માનવ, જે આપને જણાવવાનું કે જે સુખા પટેલ ઉર્ફે જે સુરેશ પટેલ છે તે અત્યારે 2018થી જે ડબલ મર્ડરના કેસમાં દમણ જેલમાં અત્યારે સજા કાપી રહ્યા છે, પરંતુ જે રીતે તેના ઉપર મહારાષ્ટ્ર, ગુજરાત અને દમણમાં અનેક પ્રકારના ગુનાઓ નોંધાયા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક તપાસનો જે રહેલો છે એ ફરી એકવાર ધમધમ્યો છે। અને ખાસ કરીને જે મની લોન્ડરિંગના મામલે ઈડીની કાર્યવાહી થઈ છે અને તેના ઘરેથી જે રીતે 6.73 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે, જેમાં 1.57 કરોડ રોકડા, 1 કરોડની જ્વેલરી, 20,00,000 બેંકમાં હતા અને 100 કરોડ જેટલી જમીનના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવેલા છે। ક્યાંક ને ક્યાંક જે રીતે સુખા પટેલ એ જિલ્લા પંચાયતના અગાઉના જે પ્રમુખ પણ રહી ચૂકેલા છે એટલે કે મોટી રાજકીય વર્ગ પણ ધરાવતા હતા, પરંતુ જે રીતે હવે તેઓ 2018થી જેલની હવા ખાઈ રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તેનો જે હોલ્ડ છે એ ઓછો થયો છે, તેને લઈને અત્યારે એક પછી એક કેસ થઈ રહ્યા છે। અને જે રીતે હવે મની લોન્ડરિંગના મામલે તપાસ કરી હતી ઈડીના કાર્યવાહીમાં જે રીતે 6.73 કરોડ રૂપિયાની જે જપ્ત કરવા મિલકત જપ્ત કરવામાં આવી છે। જી જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।